शिव मंदिरों में गूंजियो हर हर महादेव नो नाद। आजे महाशिवरात्रि नो महापर्व भक्तिमय माहौल में महाशिवरात्रि नो पर्व उजवामां आवी रह्यो छे। मंदिरों में भाविक भक्तों नो घोड़ापूर उमटू छे। सूरत ना कतारगाम विस्तार में आवेला पौराणिक कंतारेश्वर महामंदिर में श्रद्धाळुओं की भारे भीड़ उमटी छे। भाविक भक्तों द्वारा भगवान भोळानाथ ने दूध और बिल्लीपत्र नो अभिषेक करवामां आवी रह्यो छे। આ વખતે મહાશિવરાત્રી ને આ વર્ષે કોરોનાની મહામારીથી મુક્ત થઈ હવે અને ગુરુની ગાઈડલાઈનમાંથી છૂટછાટ આપી હોવાથી આ વખતે પાલખી યાત્રાનું આયોજન થયું હતું અને પાલખી યાત્રા ટાઈમ અને રાબેતા મુજબ સમય અનુસાર નીકળી ગઈ છે અને કોઈ પણ પ્રકારના રોગ ટકવાર અને ગાઈડલાઈન પ્રમાણે હાલમાં પણ અત્યારે થોડુંક લોકો ભક્તો બધા માસ્ક પહેરીને દર્શનાર્થે આવે છે અને દર્શનાર્થીનો સંપૂર્ણ લાભ લઈને આનંદમય થાય છે। રાત્રે ફક્ત અમારા મહાઆરતીનું આયોજન 7 વાગે રાખવામાં આવ્યું છે અને એ મહાઆરતીના આયોજનમાં ઓછામાં ઓછા 10-11 હજારની આસપાસના ભક્તો એનો લાભ લેશે અને આ કાર્યક્રમ આ વર્ષે પૂર્ણ કરવાનો વિચાર્યું છે। આજે આ મહાશિવરાત્રિના પર્વે અમને આ ભોળાનાથના દર્શનનો અનેરો લાવો મળ્યો અને મંદિરની અંદર અમે એક પવિત્ર વાતાવરણની અંદર જ્યારે હિન્દુ સંગઠનો થકી જે આવા પાલખી યાત્રાના આયોજનોમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું મંદિર તરફથી તો અમે ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ। આ તબક્કે મહાશિવરાત્રિના પર્વે અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે આવા સમયે હિન્દુ સંગઠનો આગળ આવે, તમામ રાષ્ટ્રની અંદર હિન્દુ ભાવના જાગે અને આજે મહાશિવરાત્રિના પાવન પર્વે આપ તો સર્વે જાણે છે કે શિવ જે એના શરણમાં આવીને પાવન કરે છે, તો અત્યારે આપણા દેશની અંદર કોરોના મહામારીનું સંકટ ધીમે ધીમે ઓછું થતું જાય છે, પરંતુ વૈશ્વિક જે દુનિયા વૈશ્વિક મહાયુદ્ધનો સામનો કરવા માટે એ તરફ આગળ વધી રહી છે, તો આજના આપના માધ્યમથી હું એક જ સંદેશો આપવા માંગીશ કે પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ શિવજી સર્વને સદબુદ્ધિ આપે અને આપણને આ મહાસંકટમાંથી ઉગારી અને આપણને એકદમ સરળ અને સાચી દિશામાં ભક્તિના માર્ગે આગળ લઈ જાય અને શાંતિ સ્થાપે, સમગ્ર દુનિયામાં શાંતિ સ્થપાય એ જ અમારો સંદેશ છે અને સમગ્ર રાષ્ટ્ર એકજૂથ રહી શાંતિ અને ભક્તિના માહોલમાં આ ભક્તિ પર્વનો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે એવી જ